નમસ્કાર, જેડએસ ટીમમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરીએ પાટણ જિલ્લાની. પાટણ જિલ્લાના રણકાંધીએ આવેલા ઐતિહાસિક શિવાલય પીપેશ્વર મહાદેવ મંદિરનો જુઓ વિશેષ અહેવાલ. વાત કરીએ અખંડ ભારત વખતની, જે સમય દરમિયાન સ્વયંભૂ સ્થાપિત થયેલ અનેક દેવી દેવતાઓના મંદિરનું સર્જન થવા પામ્યું છે, ત્યારે પાટણ જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા કોરડા ગામે બિરાજમાન પીપલેશ્વર મહાદેવનું પીપરમાંથી પ્રગટ થયેલા જેના પુરાવા આજે પણ જોવા મળી રહ્યા છે. ત્યારે અખંડ ભારત સમયે ભારત પાકિસ્તાન એક હતું, તે દરમિયાન સિંહ પ્રાર્થના સિંધી યુવાનો પોતાની ગાયો ચરાવવા કોરડા ગામે આવતા હતા. તે સમયે એક ગાય સાંજે ઘરે જતી વેરાઈ તેના આંચરમાંથી પીપરાના વૃક્ષના થડમાં દૂધ જળી દેતી હતી. તે બાબતની જાણ ગાયોના માલિકને થતાં ગાય માલિકે સત્ય હકીકતની જાણ મેળવવા પીપરના વૃક્ષને કાપી નાખવામાં આવ્યું હતું. તે સમય દરમિયાન એ પીપર વૃક્ષમાંથી લોહીની ધારા વહેતા તે આશ્ચર્ય પામ્યું હતું અને ત્યાં જોતા ત્યાં ભગવાન શિવનું શિવલિંગ નજરે પડ્યું હતું. ત્યારબાદ શિવલિંગની રચના થતાં આજે આ શિવાલયને પીપલેશ્વર મહાદેવ તરીકે પૂજાઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતમાં મતલબ પાટણ જિલ્લાના જે કચ્છના અને નાના રણ અને પાકિસ્તાનના બોર્ડરને અડીને આવેલા કોરડા ગામે અતિ પ્રાચીન ઐતિહાસિક પીપળેશ્વર મહાદેવનું મંદિર બિરાજમાન છે. ખરેખર તો ભારત પાકિસ્તાન એક હતું, એ ટાઈમે સિંધ પ્રાંતનો આ એરિયા હતો અને પીપળાના થડની અંદરથી સ્વયંભૂ પ્રગટ થયેલા પીપળેશ્વર મહાદેવ સ્વયંભૂ લિંગ છે. દર અમાસે અહીં હવન થાય છે, હજારો શ્રાવિકો આવે છે, ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. આડા દિવસે પણ જે પણ માણસ આવે ને રહેવા જમવા ખાવા પીવા સૂર્યવાની તમામ વ્યવસ્થા છે, કોઈ પણ જાતનો ચાર્જ નથી અહીંયા. અને આ મંદિરની ભૂમિકા આજે રણની કાંધીએ છે કે હજારો સેવકો અહીં દર્શનાર્થે આવે છે અને ભગવાન શિવ સૌની મનોકામના પૂર્ણ કરે છે. આજે મુંબઈથી રાજસ્થાનથી ચારે બાજુથી લોકો ખૂબ દર્શનાર્થે આવે છે. હિસ્ટ્રી આની એવી છે આ મંદિરની કે પૂર્વ સમયે જ્યારે સિંધ પ્રાંત હતો ત્યારે એક ગાય છે એના આંચળમાંથી સંધ્યા ટાઈમે દૂધ આ પીપળાના થડની અંદર કુદરતી ઝરી જતી હતી. ગાયના માલિક સિંધીને એમ થયું કે મારી ગાય કોઈ દોઈ જાય છે. બે ત્રણ દિવસ ખબર રાખતા એને જોયું કે સ્વયં આ પીપળાના થડની અંદર ગાયનું દૂધ એમને એમ ઝરી જાય છે, એટલે એને ત્યાં આગળ સાધનથી મતલબ ધારિયાથી પીપળાના થડને જે કાપવા માટે પ્રયત્ન કર્યો ત્યાં લોહીની ધારા છૂટી અને સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું. એ જ આ ઐતિહાસિક પીપળેશ્વર મહાદેવની ભૂમિ છે. શું નામ? મારું નામ ઠક્કર જયેશ ગોવિંદભાઈ, પાટણ. ઓકે, બોલો બોલો. મેં હા વાત થઈ આપણે કે આ પીપળાનો થર કાપવાથી પીપળાનો વધ કરવામાં આવ્યો અને એની અંદર લોહીની ધારા થઈ અને પીપળેશ્વર પ્રગટ્યા. આ એનો છે. કેટલા સમયથી તમે પૂજા કરો? વર્ષો ઘણા વીતી ગયા, ખૂબ વર્ષો થયા, ઘણા વર્ષો. શું નામ તમારું? મારું દેવપુરી, ગૌસ્વામી દેવપુરી. મંદિર પરિષદ ખાતે દર માસની અમાસે ભગવાન શિવનું લઘુરુદ્ર પણ યોજાય છે. પીપલેશ્વર મહાદેવ અનેક સમુદાયના કુળદેવતા તરીકે પણ પૂજાઈ રહ્યા છે. ત્યારે કાનાબાર ગણાત્રા પાયા પટેલ કુરડિયા સોની ઠક્કર સમાજ જેઓના બાળકોની બાબરી જનોઈ અને લગ્નવિધિ પીપલેશ્વર મહાદેવ સમક્ષ કરવામાં આવી રહી છે. આજે આ શિવાલય ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણકાંધીએ બિરાજમાન છે, જ્યાં ભક્તો દ્વારા અનેક માનતાઓ માનવામાં આવી રહી છે. ખાસ કરીને લગ્ન પછી સંતાન પ્રાપ્તિ ન થતાં પીપલેશ્વર મહાદેવની બાધા આકારી ભક્તો રાખતા હોય છે અને ભગવાન તેમની મનોકામના પૂર્ણ કરે છે. ક્રિના રામી, જેડએસ ટીવી, પાટણ.